નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. આજના તાજા અને મહત્વના ઉપરાંત આપ સૌને ઉપયોગી એવા અનેક સમાચારોની વાત આ વિડીયોમાં કરીશું. વિડીયોને છેક અંત સુધી બન્યા રહેજો. આજના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું કે મંડપ ધરાશાયી થતાં 4 લોકો ઘાયલ થયા છે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હનુમાનગઢીમાં મંડપ ધરાશાયી, 4 લોકો ઘાયલ થયા છે. રામનવમીના દિવસે આખી અયોધ્યા નગરી રામમય બની હતી. આવા માહોલમાં એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હનુમાનગઢીની બહાર તડકામાં ભક્તોને રાહત માટે તે મંડપ બાંધવામાં આવ્યો હતો. આ મંડપ તૂટી ગયો હતો. રેલિંગ તૂટતા નીચે ઈંટો પડી હતી, જેમાં 2 મહિલા અને 2 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. ઘાયલોને હાલ હોસ્પિટલમાં ખસેડાયા છે અને સમાચાર હજુ પણ અપડેટ આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈમાં વરસાદની ભારે તબાહી જોવા મળી છે. ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. દુબઈમાં 2 દિવસમાં ભારે વરસાદ વરસતા ચારે બાજુ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દુબઈ એરપોર્ટ ઉપર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે તમામ ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી. દુબઈ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર તમામ કામગીરી સ્થગિત કરતા સુરત આવતી ફ્લાઇટ પણ પ્રભાવિત થઈ હતી. સુરત એરપોર્ટ પર આ ફ્લાઇટ 5 કલાક લેટ પહોંચી હતી. વરસાદને કારણે દુબઈનો વિસ્તાર ઘણો જ પ્રભાવિત થયો છે. અનેક જગ્યાએ ચારે બાજુ પાણી પણ ભરાઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહે છે કે અમારી સાથે રમત થઈ ગઈ. ક્ષત્રિય સમાજની મહિલાઓએ ગુજરાત ભાજપના 4 નેતાઓ મોટો આરોપ લગાવ્યો છે. જવહરની જાહેરાત કરનારમાંથી એક ક્ષત્રિયની આણીઓએ કહ્યું છે કે ભાજપના 4 દિગ્ગજ નેતાઓએ અમને છેતર્યા છે, અમારી સાથે રમત થઈ ગઈ છે. કહ્યું છે કે સંમેલન, સભા, રેલીઓ નીકળી પણ રૂપાલાને કંઈ ન થયું. અક્કડ વલણ સામે ટસનું મસ ન થયું. ભાજપ હાઈકમાન્ડ જણાવી દીએ કે શક્તિ પ્રદર્શન સાથે પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5G VIના ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. એરટેલ અને જીઓ બાદ હવે VI તેના ગ્રાહકોને 5G સેવા આપવા માટે જઈ રહ્યું છે. સમાચાર અનુસાર દેશમાં હવે વોડાફોન અને આઈડિયા થોડા જ મહિનાઓમાં તેની 5G સેવા શરૂ કરનાર છે. આગામી 6-9 મહિનામાં આ સેવાનો લાભ ગ્રાહકો ઉઠાવી શકશે. VIએ આખા ભારતમાં 5G નેટવર્ક રોલ આઉટ કરવાની પણ યોજના ઘડી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકારણને લઈને ફરીથી મોટા સમાચાર સામે આવી ગયા છે. પાટીલ 18 એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર. નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, તેઓ લોકસભા ચૂંટણી માટે આજે 18 એપ્રિલના રોજ પોતાનું ઉમેદવારી પત્રક દાખલ કરશે. ફોર્મ ભરતા પહેલા તેમણે પાટીલનો નવસારી શહેરના ભાજપ અધ્યક્ષ કાર્યાલયથી રોડ શો પણ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. જણાવી દઈએ કે નવસારી ભાજપનું ગઢ ગણાય છે. હવે લોકસભા ચૂંટણીનું બ્યુગલ પણ ફૂંકાઈ ચૂક્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભા યોજાઈ હતી. ગરીબ પરિવારોને દર મહિને 8,500 રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે. જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થઈ જશે. આર્મી સૈનિકોને ગેરંટી આપતા હતા કે જો તેમને કંઈક થશે તો સરકાર તમારું ધ્યાન રાખશે. જો શહીદ થયા તો શહીદનો દરજ્જો અને પેન્શન પણ આપવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. રૂપાલા સામે આંદોલનના બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. CM સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક નિષ્ફળ ગઈ છે તો પુરુષોત્તમ રૂપાલાએ પણ રાજકોટ બેઠકથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. આવી સ્થિતિમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો શાંત થયા નથી. ક્ષત્રિયોએ અમદાવાદમાં આંદોલનના બીજા તબક્કાની જાહેરાત કરી છે. રાજપૂત આંદોલન સંકલન સમિતિએ રૂપાલાની ઉમેદવારી પાછી ન ખેંચાય તો ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અમિત શાહને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચી ચૂક્યા છે. ટૂંક સમયમાં તેઓ મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠક યોજશે.
અમિત શાહ 19 તારીખે ગાંધીનગર લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. આજે 18 તારીખે લોકસભા ક્ષેત્રના વિવિધ ભાગોમાં તેઓ રોડ શો યોજવાના છે. સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરામાં ભવ્ય રોડ શો યોજશે અને સાંજે વેજલપુરમાં જનસભાને સંબોધન કરશે. તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુલેટ ટ્રેનને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતમાં થશે બુલેટ ટ્રેનનું નિર્માણ. ભારતમાં હવે સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવાની તૈયારી ચાલી રહી છે. તેની ડિઝાઇન ઉપર કામ ચાલી રહ્યું છે. એક અહેવાલ અનુસાર ડિઝાઇનનું કામ ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં થઈ રહ્યું છે. આ ટ્રેનો અન્ય બધી ટ્રેન કરતાં વધુ ઝડપી હશે. હાલ તો ભારત જાપાનીઝ ટેકનોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે, જે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે. આ રૂટ પર 6 સેન E5 શ્રેણીની ટ્રેનો શરૂ કરવાની પણ વાત થઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં સોનાની સાહિતી લખાયો છે ગ્રંથ. કોઈવાર સાંભળ્યું છે કે ગ્રંથ સોનાની ઇંકથી લખાયો હોય? ડાયમંડ નગરીમાં આવો જ એક ગ્રંથ છે જે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ લખવામાં આવ્યો નથી. વાલ્મીકીએ લખેલ રામાયણમાં ભગવાન રામના સમયનો ઉલ્લેખ છે. સુરતના રામ ભક્તે રામના સુવર્ણકાળને રામાયણના પુસ્તકમાં સોનાની ઇંકથી લખ્યો છે. આ રામાયણ 222 તોલા સોનાની સાથે હીરા માણેકથી જડવામાં આવ્યું છે, જેમાં 530 પાના, 19 કિલો વજન, જેમાં દર્શન રામનવમીએ થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. ગરમીને લગતા રોગચાળામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ રોગચાળો પણ વકરી રહ્યો છે. અમદાવાદમાં એપ્રિલ માસના પ્રથમ દિવસમાં ગરમીને લગતા વિવિધ રોગના 3230 કેસ નોંધાયા છે, જેમાં પેટના દુખાવાના 1288 કેસ, હાઈ ફીવરના 484 કેસ, ચક્કર આવીને બેભાન થવાના 635 કેસ, ઝાડા ઉલટીના 1200થી વધુ કેસ નોંધાયા છે. આ વખતે સમગ્ર દેશમાં હીટવેવ લાભો ચાલવાની શક્યતા છે. તાજેતરમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે સમીક્ષા બેઠક પણ બોલાવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામનવમી પર રજા ન આપતા હિન્દુ વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલ રામનવમીના તહેવારના દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. આ સ્કૂલે ઈદ પર રજા આપી હતી, તો રામનવમી પર કેમ રજા ન આપી તે સવાલ ઉઠ્યો છે. આ સ્કૂલ સામે શિક્ષણ વિભાગ કોઈ પગલાં કેમ લેતું નથી? અગાઉ પણ આ સ્કૂલ વિવાદમાં આવી છે. RTE એડમિશનને લઈને સ્કૂલ વિવાદમાં હતી. ઘણા વાલીઓએ સ્કૂલ ડોનેશન લે છે તેવી ફરિયાદ પણ DEOને કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.